સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણનું ટ્રેન અડફડે મોત થયું હતું. યુવકના શરીરના કટકા થઈ ગયા હતા. યુવક રેલવે ટ્રેક પર સીસીટીવીમાં બે મિત્રો સાથે જતા દેખાયા બાદ ઘટના બની હતી. યુવક રેલવે ટ્રેક પર નશો કરવા કે નશો કરી રેલવે ટ્રેક પર ગયો હોવાની આશંકા છે. આ બનાવ અંગે ચોક્કસ કારણ જાણવા સુરત રેલવે પોલીસ તપાસ કરી રહી છે. મૂળ મહીસાગરને વતની અને કત્તાર ગામ વિસ્તારમાં ધનમોરા ખાતે આવેલા મગનનગરમાં 29 વર્ષીય અજય હરિશ્ચંદ્ર જોશી માતા સાથે રહેતો હતો અને કર્મકાંડનું કામ કરતો હતો. અજયના પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. અજયને અન્ય એક બહેન છે અને જે લંડનમાં રહે છે. દિવાળી પર્વે માતા પુત્ર બંને પોતાના વતન ગયા હતા. બાદમાં લાભ પાચનના દિવસે અજય જોશી પરત સુરત ઘરે આવી ગયો હતો. અજયનું ટ્રેનની અડફટે મોત થયું હતું. ગતરોજ સવારે રેલવે પોલીસે સુમુલ ડેરી રોડ પર આવેલા પાર્સલ ઓફિસ નજીક વોશિંગ યાર્ડ પાસેથી અજયનો મૃતદેહ મળ્યો હતો. યુવકના શરીરના કટકા થઈ ગયા હતા. રેલવે પોલીસને મૃતક અજય પાસેથી આધાર કાર્ડ મળી આવ્યું હતું, જેના આધારે પોલીસે પરિવારનો સંપર્ક કર્યો હતો. મૃતક અજયના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે અકસ્માત મોતના બનાવમાં સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા, જેમાં મોડી રાતે મૃતક હાથમાં કાળી થેલી સાથે બે મિત્રને લઈને બાઇક પર જતા દેખાયા હતા. બાદમાં તેમની બાઇક મણા ગણેશ મંદિર પાસે મળી આવી હતી, જેથી કોઈ નશો કરવા રેલવે ટ્રેક પર ગયા હોય અથવા નશો કરી રેલવે ટ્રેક જતા ટ્રેનની અડફટે ચડ્યો હોવાની આશંકા છે. બનાવ અંગે ચોક્કસ કારણ જાણવા રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ટીવી ન્યૂઝ, સુરત.